भरूचना टंगरा गामे रिक्षामां रूपिया 19 लाख भरीने भरूच आवता हवालाना रूपिया ने 5 बत्ती खाते एसओजी पोलीसे रिक्षा चालक साथे झड़पी लीधा हता। भरूच जिल्लामां हवालाकांडना रेकेटनी वारंवार फरियाद उठवा पामी छे, त्यारे जिल्लामां गैरकायदेसर चलावता लाखो रूपिया हवाला मार्फते पहोंचता है। तेવામાં ભરૂચ શહેરમાં ફરીવાર હવાલાકાંડ ઝડપાયો છે, જેમાં એક રિક્ષા ચાલક 19 લાખ રૂપિયા સાથે ઝડપાતા તેણે પોતે 400 રૂપિયા ભાડામાં પૈસા લઈને, એટલે કે બેગ લઈને જતો હોવાનું જણાવ્યું હતું। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મચારીઓને મળેલી બાતમીના આધારે 5 બત્તી સર્કલ વિસ્તારમાં વોચ ગોઠવ્યા દરમિયાન સર્કલ પાસેથી પસાર થતી રિક્ષા નંબર GJ16AT6015 ને રોકી તેમાં હાજર રફીક અલી ઇબ્રાહીમ કોડિયા રહેવાસી ટંકારેવા પાસેથી 19 લાખ ઉપરાંતની રકમ મળી આવતી, જે બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપવામાં ન આવ્યો હતો। જે બાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા લાખોની ગેરકાયદેસર રકમ સાથે ઇસમની ધરપકડ કરી ક્યાંથી લાવ્યો, કોને આપવા જતો હતો તે દિશામાં તપાસ શરૂ કરતા તેણે જણાવ્યું હતું કે તેણે આ રૂપિયા માત્ર 400 રૂપિયા ભાડેથી જે ટંકારાના નવીનગરીના પાદારમાં રહેતા રિક્ષા ચાલકના પુત્ર દણિત વ્યક્તિના હવાલાના રોકડા ફ્રેલી બેગ ડિલિવરી આપવાનું જણાવ્યું હતું। એક મોબાઈલ નંબર આપી 400 રૂપિયા ભાડું નક્કી કર્યું હતું અને 19,32,000 પહોંચાડવા માટે કહ્યું હતું। જેવું પોલીસને કહેતા પોલીસે પણ આ દિશામાં તપાસ શરૂ કરી છે। રિક્ષા સાથે મળી કુલ્લે 20,97,000 મુદ્દામાલ કબજે કર્યો છે। રફીક અલી ઇબ્રાહીમ સામે 41 વંડી મુજબ ફરિયાદ કરી અટક કરી છે, જ્યારે અત્રે થોડા સમય પહેલા જ 50 લાખ ઉપરાંતની ધરપકડ 5 બત્તી ખાતે ફેબ્રુઆરીમાં પણ થઈ હતી, જ્યારે જાન્યુઆરી મહિનામાં શક્તિના સર્કલ પાસે 35 લાખના હવાલા સાથે કાર ચાલક ઝડપાયો હતો। આ મામલે હવે પોલીસે તપાસ શરૂ કરી છે। આ રૂપિયા કોણે મોકલ્યા, કોણે આપવાના હતા, કોના કોના રૂપિયા છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસ મહાનિરીક્ષક બરોડા રેન્જ સર સંદીપસિંહ સર તથા લીના પાટીલ મેડમ ભરૂચ જિલ્લા વડા દ્વારા હવાલાના રૂપિયાના હેરફેર થતા હોય એસઓજી PIAA ચૌધરીનાઓને આ બાબતની કામગીરી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ એસઓજી PIAA ચૌધરીનાઓ દ્વારા તેમની ટીમ PSI શિયાળિયાનાઓને આ બાબતે વિસ્તારમાં પેટ્રોલિંગ આપવા સૂચના આપેલ, તે દરમિયાન એમની ટીમમાં હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ અને હેડ કોન્સ્ટેબલ નરેશનાઓને બાતમી હકીકત મળેલ કે રફીક અલી ઇબ્રાહીમ કોઠિયા કે જે મૂળ ટંકારિયાના છે અને રિક્ષા લઈને આવનાર હોય અને સાથે એમની સાથે હવાલાના રૂપિયા હોય, આ બાબતે એમને ઓટો રિક્ષા નંબર GJ16AT6015 આ રિક્ષાને 5 બત્તી સર્કલ પાસે રોકતા તેની પાસે 19,32,500 રૂપિયા રોકડા મળી આવેલ। આ પૈસાનો હિસાબ માગતા પૂછપરછ કરતા ક્યાંથી લાવેલ છે તે બાબતે તેની પાસે કોઈ જવાબ સંતોષકારક ન મળતા CRPC 41 1D મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ। તપાસ દરમિયાન જણાવી આવેલ છે કે આ પૈસાને સાજિદ અબ્દુલ રશીદ બારીવાલા કે જે ટંકારિયાના છે તેમના દ્વારા આ રિક્ષાવાળા રફીક અલી ઇબ્રાહીમ કોઠિયાને પૈસા હવાલાને આપી અમુક નંબરો આપી ત્યારબાદ અમાઉન્ટ કહેવામાં આવેલ અને જે તે જગ્યાએ કોન્ટેક્ટ કરીને રૂપિયા આપવાનું સૂચના આપવામાં આવેલ। આ પૈસા ઉવેશ સૈયદને ફોન કરીને 1.56 રૂપિયા જાવેદ એ મોકલાવેલ રકમમાંથી મોકલાવેલ છે, એ રીતે રસ્તામાં આપેલ અને ત્યારબાદ આગળ બીજા તોશીફને ટંકારિયાવાળા તોશીફને આપવાના હતા, એની પહેલા SOGની ટીમ દ્વારા આને પકડી લીધેલ છે। હાલમાં SOG દ્વારા આ હવાલાના રૂપિયાની તપાસ ચાલી રહી છે। આગળ કોને કોને આ રૂપિયા આપવાના હતા તથા રૂપિયા ક્યાંથી લાવવામાં આવ્યા હતા એની આગળ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। હાલમાં આ હવાલાના રૂપિયાનું ટર્નઓવર ટ્રાન્સફર થતા હોય એવી બાતમી હકીકત મળતા તપાસતા જે પૈસા મળ્યા એનો કોઈ સંતોષકારક જવાબ ન આપતા CRPC 41 1D મુજબ SOG ટીમ દ્વારા મુદ્દામાલ કબજે કરી આરોપીને અટક કરવામાં આવેલ છે અને તપાસ દરમિયાન ગુનાહિત કૃત્ય જણાશે તો એમના વિરુદ્ધ આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં તો પ્રાથમિક દ્રષ્ટિએ જે મેઇન પૈસા મોકલનાર આરોપી છે એ પોલીસના સગંજામાં આવ્યો નથી, ખાલી જે રિક્ષાવાળો છે એ પોલીસની પાસે છે અને એની પાસે પ્રાથમિક દ્રષ્ટિએ એની પાસે 19,32,000 રોકડા રૂપિયા હતા એ અલગ અલગ માણસોને આપવાના હતા એટલી સૂચના હતી। સર, જે કેરિયર ઝડપાયો છે અગાઉ પણ આ પ્રકારની ડિલિવરીઓ કરી ચૂક્યો છે કે કોઈ મોટું રેકેટ અગાઉથી પણ ચાલતું હતું તો આવી છે સર? હાલમાં તપાસ ચાલુ છે, અટક કર્યા પછી જે પણ ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ આખું કોઈ આની અંદર ગેંગ ઓપરેટ થઈ રહી છે, રેકેટ ચાલી રહી છે તો એની તપાસ કરવામાં આવશે। સર, આખું જે ડિલિવરી કરવા માટે કોઈ ખાસ વિશેષ કોડવર્ડ કે વેરિફિકેશન હતા? મોબાઈલ નંબર જ આપવામાં આવતા હતા અને એ મોબાઈલ નંબર પર જઈને શોર્ટમાં કે 1,56,000 છે તો તમારી 1,56 આવી ગયા છે એવું શોર્ટમાં કહેવામાં આવતું હતું અને એ વ્યક્તિ જે પણ લોકેશન કે જે વ્યક્તિને કે એને ડિલિવર કરવામાં આવતા હતા।